જો સૌથી પહેલાં તો આ પ્રેક્ટિકલનું નામ ટ્રાન્ઝિસ્ટર છે, તો ટ્રાન્ઝિસ્ટર ચોપડીના સિલેબસમાં નથી બરાબર, પણ પ્રેક્ટિકલમાં છે એટલે કરવો પડે. એટલે સૌથી પહેલાં ટ્રાન્ઝિસ્ટર શું છે સમજી લઈએ. ટ્રાન્ઝિસ્ટર એ પીએન જંકશન ડાયોડથી બને. હવે અહીં જો તમે ધ્યાનથી જુઓ તો આ ટ્રાન્ઝિસ્ટરના મેં બે સિમ્બોલ દોર્યા છે. એમાં એરો હોય એ પીથી એન બતાવે, એટલે એરો આમ જાય છે એટલે પીથી એન લખી કાઢો. અહીં જે લખો એનાથી ઉલટું અહીં લખો, અહીં પી લખ્યું તો અહીં એન લખ્યું, તો આને બોલે એન પી એન ટ્રાન્ઝિસ્ટર. અહીં એરો તમે જુઓ મેં આના કરતાં અલગ કરી નાખી, એટલે એરો પ્રમાણે જો પીથી એન લખો, અહીં એન હોય તો અહીં પી લખો, પી એન પી થઈ ગયો. એટલે આ ટ્રાન્ઝિસ્ટર પી એન પી કહેવાય અને આ ટ્રાન્ઝિસ્ટર એન પી એન કહેવાય. હવે આપણે પ્રેક્ટિકલ કરવા માટે નામ જોઈએ. આ લાઈન છે ને બેઝ કહેવાય, એરોવાળો હોય એને કલેક્ટર કહેવાય, અને આ જે છે ને એમીટર કહેવાય. ત્રણ ટાંગા, ઇન શોર્ટ ટ્રાન્ઝિસ્ટરના ત્રણ પોઈન્ટ્સ હોય, જેમ ડાયોડની અંદર એનોડ અને કેથોડ હોય એમાં ત્રણ હોય, બેઝ એમીટર અને કલેક્ટર. પેલું આ. હવે અહીં આપણે શું કરવાનું પ્રેક્ટિકલમાં, તો વીસીઈ એટલે એને કહેવાય આઉટપુટ વોલ્ટેજ. વીસી, વીસી એટલે કલેક્ટર એમીટર વોલ્ટેજ. આ છે કલેક્ટર, આ છે એમીટર, એના વચ્ચેનો આઉટપુટ વોલ્ટેજને ફિક્સ કરીશું. એટલે કે ધારો કે 4 વોલ્ટ, અને એ ફિક્સ કરીને આપણે વીબીઈ બદલીશું. એટલે વીબી એટલે ઇનપુટ વોલ્ટેજ, એટલે બેઝ અને એમીટર વચ્ચે, સોરી બેઝ અને એમીટર વચ્ચેનો વોલ્ટેજ, આ વોલ્ટેજને આપણે બદલીશું, અને એના પ્રમાણે બેઝ કરંટ શું મળે છે, ઇનપુટ કરંટ બદલાશે એ આપણે જોવાનું છે. અને એ કેવું હશે, તો પેલું સ્વિચિંગ જેવું જ હશે. જેમ ડાયોડની અંદર તમારે 0.7 કટિંગ વોલ્ટેજે કરંટ વધવાનું શરૂ થાય છે, આપણે ડાયોડથી જ બનેલું છે. ટ્રાન્ઝિસ્ટર પર સ્વિચ તરીકે, ટ્રાન્ઝિસ્ટર એકચ્યુઅલી 2 કે 3 અલગ અલગ રીતે વપરાય છે. ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ, ટ્રાન્ઝિસ્ટર એઝ અ ઓસિલેટર બરાબર, અને ટ્રાન્ઝિસ્ટર એઝ અ એમ્પ્લીફાયર. પણ અહીં આપણે બહુ એટલું ડિટેલમાં નહીં જઈએ કારણ કે સિલેબસમાં નથી, પણ ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ કામ કરશે. એટલે કરીશું શું, વીબી વોલ્ટેજને ધીમે ધીમે વધારીશું અને જોઈશું કે શરૂઆતમાં આઈબી કરંટ 0 રહેશે, અમુક વોલ્ટેજ પડી જાય એટલે કે ડેપ્લેશન લેયર નીકળી જાય, પછી આઈબી કરંટ ફ્લો થશે. આનું બોલાય શું કે વેરિએશન ઓફ ઇનપુટ વોલ્ટેજ, ચેન્જ ઇન ઇનપુટ કરંટ વિથ કીપિંગ વીસી કોન્સ્ટન્ટ, એટલે કે આઉટપુટ વોલ્ટેજને કોન્સ્ટન્ટ રાખી ઇનપુટનું વેરિએશન જોવું, એટલે કે આ ઇનપુટની લાક્ષણિકતા કહેવાય. હવે આપણે પ્રેક્ટિકલ જોઈશું. જો સૌ પ્રથમ તમે આ કીટ તમને આપેલી હશે, આ કીટની અંદર તમને જે દેખાય છે પ્રમાણે જોડી દેવાનું, કોઈ લોજિક નથી. તમે જોઈ શકો છો આ દેખાય તમને, આ બે વાયર ત્યાં લખેલું છે પ્લસ અને માઇનસ, અને ત્યાં વોલ્ટેજ લખ્યા. તમારે શું કરવાનું, આ 0 પર જ રાખવાના. આ વીબીઈ છે, મેં તમને હવે જે વાત કરી એ પ્રમાણે હવે તમને ખબર પડી ગઈ હશે, આ વીબીઈ છે જે તમારે 0થી બદલવાના છે. પછી આ જે બે છે ત્યાં લખેલું જ છે આઈબી, આઈબીનો મતલબ થશે બેઝ કરંટ. બેઝ કરંટ પ્લસ જોડે પ્લસ, તમે જોઈ શકો છો આ માઇક્રો એમ્પિયર લગાડેલું છે બરાબર. ચલો પછી તમારો આ વીસી છે, તમે ધ્યાનથી જોશો ને તો આ વીસી છે જે મેં કનેક્ટ કર્યા, જે તમારે ફિક્સ કરવાના, એ તમારે બહારથી આપવાના છે.